છું અલ્પા પરમાર, સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે. ઝાલાવાડના ચોટીલામાં ભૂદેવો દ્વારા સાદગીપૂર્વક પરશુરામ ભગવાનની જન્મ જયંતિ ઉજવવામાં આવી. જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે 30 જેટલી એનડીઆરએફની ટીમો આવી પહોંચી હતી. તૌતે વાવાઝોડાની અસરને લઈને વલસાડ જિલ્લામાં એનડીઆરએફની એક ટીમ તૈનાત કરવામાં આવી. નડિયાદ સંતરામ મંદિર દ્વારા ઐતિહાસિક નિર્ણય. સંતરામ રેડિયોલોજી એન્ડ ઇમેજિંગ સેન્ટરના કોવિડના દર્દીઓની સિટી સ્કેન નિઃશુલ્ક કરી આપવામાં આવશે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતી સેવા મંડળ દ્વારા શ્રી રાંદલ મહાકાલી મંદિર ખાતે વિશ્વ કલ્યાણ અર્થે શાંતિ યજ્ઞ યોજાયું હતું, જેમાં ભારત સહિત વિશ્વના લોકોને કોરોનાથી મુક્તિ મળે તેવા શુભ આશયથી શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોના સમયમાં વડગામ તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા નવતર અભિયાન હાથ ધરાયું છે. દહેગામથી મોડાસા જતા મુખ્ય માર્ગો પર વજાપુર ઉજડિયા તલોદ ચોકડી પાસે એક એમ્બ્યુલન્સ ઝાડ સાથે ટકરાતા એકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત અને 3 વ્યક્તિઓને નાની મોટી ગંભીર ઈજાઓ. મેઘરાજના ધનીવાડા ગામે 20 વર્ષીય યુવાનની નર્સરીમાં ટીમરાના ઝાડ સાથે લટકતી લાશ મળી. ગોવા પહોંચ્યું વાવાઝોડું, તો વખતે ગુજરાત મહારાષ્ટ્રમાં એલર્ટ. ગુજરાતના 4 મહાનગરોમાં મ્યુકર માઇકોસિસનો કેર, એક જ દિવસમાં 100થી વધુ કેસ. ગુજરાતમાં ટોકતે વાવાઝોડાને પગલે તંત્ર એલર્ટ, ભારે વરસાદની આગાહી. સરકારી આદેશોનો બેંકોમાં પાલન નહીં થતો હોવાનો કર્મચારી એસોસિએશનનો આક્ષેપ. તારક મહેતા કા ઉલટા ચશ્માની બબીતાને સ્ટેચ્યુટરી નોટિસ ફટકારાઈ. ગુજરાત પર આવનારા સંભવિત વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સંપૂર્ણ સજ્જ, સીએમ રૂપાણી. જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં ઉઠ્યો ઇઝરાયેલ વિરુદ્ધ અવાજ, 20ની ધરપકડ. રશિયન વેક્સિન સ્પુતનિક વીની બીજી ખેપ ભારત પહોંચી. ટોકતે ગોવામાં મચાવી તબાહી, કર્ણાટકમાં 4ના મોત. દિલ્હી સરકારે લોકડાઉન 24 મે સુધી લંબાવી. તોકતે વાવાઝોડું, બેડી બંદર પર મરીન કમાન્ડો તૈનાત. આઝાદી બાદ કોરોના દેશ માટે સૌથી મોટો પડકાર, રાજન. કોરોનાની ત્રીજી લહેર, દિલ્હીમાં 2 બાળકોએ તોડ્યો દમ. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 9061 કેસ નોંધાયા. ભારતમાં છેલ્લા 24 કલાકમાં વધુ 4077 દર્દીના મોત. તો સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચાર નિહાળવા માટે જોતા રહો ZS TV.